આપણે આગળનો અભ્યાસ મેળવીશું. ચાલો ગાઈએ ગીતડું. પતંગિયાને આંગળી અદાડશો ના ભાઈ. મિત્રો, તમે અગાઉના વિડીયોમાં પણ આ ગીતડું ગાયું હશે, ફરીથી આપણે એને યાદ કરી લઈએ. પતંગિયાને આંગળી અદાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અદાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અદાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. નળિયું નાજુક છે એ નાનું, નળિયું નાજુક છે એ નાનું, મીઠડું મીઠડું અને મજાનું, મીઠડું મીઠડું અને મજાનું, અડવા જાશો ના લલચાઈ ના લલચાઈ, અડવા જાશો ના લલચાઈ ના લલચાઈ. પતંગિયાને આંગળી અદાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અદાડશો ના ભાઈ, ભલી ભોળી છે સી આંખ, ભલી ભોળી છે સી આંખ, રંગ રંગ રૂપાળી પાંખ, રંગ રંગ રૂપાળી પાંખ, રૂડા રંગોની છાંત કેવી છવાઈ, રૂડા રંગોની છાંત કેવી છવાઈ. પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. ફૂલોથી ફૂલે ફરી ફરીને, ફૂલોથી ફૂલે ફરી ફરીને, બેઠું જો ને જરા થરીને, બેઠું જો ને જરા થરીને, જોયા કરો ધરાય ધરાય, જોયા કરો ધરાય ધરાય, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. જૂઠમાં કામ કરો. આપેલા વાક્યો માટે યોગ્ય વિકલ્પ પર ખરાનું નિશાન કરો. એક ઓક્ટોપસને 8 પગ હોય તો 6 ઓક્ટોપસના કુલ કેટલા પગ થાય? મિત્રો, આપણે થોડું વિચારીએ કે ભાઈ એક ઓક્ટોપસને 8 પગ હોય તો એ આપણે કેવી રીતે કરવાનો? સરવારો કરીએ, ગુણાકાર કરીએ, બાદબાકી કરીએ, ભાગાકાર કરીએ, શું કરીએ? આપણે એને એક પ્રશ્ન તરીકે જોઈએ. પ્રશ્ન 1, આ દાખલાનો જવાબ મેળવવા કઈ ક્રિયા કરવી જોઈએ? તમને તો ગણિત આવડતું જ હશે ને. તમે જવાબ આપો કે આપણે એમાં ગુણાકાર કરી શકીએ, ભાગાકાર કરી શકીએ કે બાદબાકી કરી શકીએ. વેરી ગુડ, તેમાં આપણે ગુણાકાર કરી શકીએ. તેવી જ રીતે બીજો પ્રશ્ન જોઈએ, ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ તે કઈ રીતે ખબર પડે? મિત્રો, આપણે બધાએ ઓક્ટોપસ તો જોયું જ છે, પણ એ સજીવ છે કે નિર્જીવ છે એનો ખ્યાલ મેળવી શકીએ કેવી રીતે? તો એના ઓપ્શન છે કે તેને પગ છે કે નથી, એ ઉપરથી આપણે જાણી શકીએ. બ, કોઈ વડીલ કે શિક્ષકને પણ પૂછી શકીએ. અને ક, ઉપરની બંને રીતે. તો આમાંથી સાચો જવાબ કયો આવશે તમારે મને કહેવાનું છે. વેરી ગુડ, ઉપરની બંને રીતે આપણે જાણી શકીએ કે ઓક્ટોપસ સજીવ છે કે નિર્જીવ. અહીં ફૂલદાનીની 7 હાર છે, દરેક હારમાં 4 ફૂલ છે, તો અહીં કેટલા ફૂલ થયા? મિત્રો, આ દરેક પ્રશ્નના જવાબ આપણે આપવાના છે. પહેલો સવાલ, અહીં એટલે અ, દાખલો ગણતી વખતે બેઠા હોઈએ તે જગ્યા, બ, દાખલામાં, અને ક, વર્ગમાં. અહીં એટલે દાખલામાં, કારણ કે ત્યાં આપણે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે અહીં ફૂલદાનીની 7 હાર છે, તો જવાબ આવશે દાખલામાં. તમને ખ્યાલ આવી ગયો ને? હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ, આ દાખલાનો જવાબ કઈ રીતે મળશે? અ,
સાત ગુણ્યા ચાર બ ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર અને ક સાત વત્તા સાત વત્તા સાત વત્તા સાત. હવે આપણે કઈ રીતે આ દાખલાનો જવાબ મેળવી શકીએ? એમાં આપણે ગુણાકાર કરવાનો છે કે સરવાળો કરવાનો છે? વેરી ગુડ, તો જવાબ આવશે અ, આપણે ગુણાકાર કરવાનો છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. બાળકો બે બેની હારમાં મેદાનમાં ગયા. આ વાક્ય પરથી કહો. ફૂલદાનીની હાર એટલે અ ફૂલહારનું દાન, બ ફૂલદાનીની લાઈન એટલે કતાર, અને ક હરી ગયેલી ફૂલદાની. ચાલો બોલો આમાં શું જવાબ આવશે. વેરી ગુડ, ફૂલદાનીની લાઈન એટલે કતાર. જે રીતે આપણે સ્કૂલમાં પણ જઈએ છીએ ને મેદાનમાં લાઈનમાં, એ રીતે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ફૂલદાનીની તૂટી ગયેલી એટલે બધા ફૂલ વેરાઈ ગયા. આ વાક્યમાંથી કહો. ફૂલદાની એટલે અ ફૂલનો ઢગલો, બ ફૂલનો હાર, અને ક ફૂલ મૂકવાનું સાધન. ફૂલદાની તૂટી ગઈ એટલે મિત્રો વિચારો કે આપણા ઘરે પણ નાની મોટી કોઈ પણ ફૂલદાની તો હોય જ ને, એટલે આમાં જવાબ શું આવી શકે? વેરી ગુડ, ફૂલ મૂકવાનું સાધન, જેને આપણે ફૂલદાની કહીએ છીએ. તમે તો બહુ હોશિયાર છો. હવે આપણે આગળ જઈએ. એક ડિઝાઇનમાં ત્રણ કેરી છે. કાપડના એક ટુકડામાં આવી 19 ડિઝાઇન છે, તો કાપડમાં કેટલી કેરી હશે? મિત્રો વિચારો, અહીં આપણે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન એક, અહીં કેરી એટલે અ આંબા પર થાય તે, બ કેરીનું ચિત્ર, અને ક કેરીની છાપ. મિત્રો આપણે પ્રશ્ન તો જાણી લીધો, હવે આપણે એવું તો સમજી જ શકીએ કે એ ડિઝાઇન હશે. ડિઝાઇન એટલે કે છાપ. તો જવાબ શું આવશે? કેરીની છાપ. પ્રશ્ન બે, આ દાખલાનો જવાબ કઈ રીતે નહીં મળે? બરાબર સવાલ સાંભળજો કે આ દાખલાનો જવાબ કઈ રીતે નહીં મળે. અ 19 × 3, બ 19 + 3, અને ક 3 × 19. તો જવાબ શું આવશે? બ 19 + 3 કરવાથી આ પ્રશ્નનો જવાબ નહીં મળે. જૂથમાં કામ કરો. આપેલો ફકરો મોટેથી વાંચી તેના આધારે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર ખરું કરો. મિત્રો સૌથી પહેલાં તો હું અહીં તમને પેરેગ્રાફ વાંચી સંભળાવું છું, તમારે ધ્યાનથી સાંભળવાનું છે. ત્યાર પછી આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત અલગ હોય છે. તેમની ડોકનું હલનચલન પણ અલગ હોય છે. મેના તેની ડોક આગળ પાછળ આંચકાથી હલાવે છે. ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. પંખીઓના પીછા જુદા જુદા રંગ, આકાર અને કદના હોય છે. તેમના પીછા તેમને ઉડવામાં અને હૂંફાળા રહેવામાં ઉપયોગી છે. કેટલાક સમય પછી પંખીઓ જૂના પીછા ખેરવી નાખે છે, તેમની જગ્યાએ નવા પીછા આવે છે. તમે બરાબર પેરેગ્રાફ સાંભળો ને. હવે આપણે પ્રશ્નોની ચર્ચા કરીએ. પ્રશ્ન એક, હૂંફ એટલે? મિત્રો અહીં હું તમને પ્રશ્ન પૂછીશ, તમે ચોપડીમાં ઓપ્શન જુઓ અને જવાબ આપો. જેવો તમે જવાબ આપશો તેવું સ્ક્રીન ઉપર જવાબ આવી જશે. જોઈએ તો તમને કેટલું આવડે છે, તમે આ પ્રશ્નના જવાબ આપી શકો છો કે નથી આપી શકતા. તમે પેરેગ્રાફ તો વાંચ્યો જ ને. ચાલો તો હવે આપણે સવાલ જવાબની ચર્ચા કરીએ. પ્રશ્ન એક, હૂંફ એટલે? ગરમાવો. પ્રશ્ન બે, પંખી એટલે? જેને પાંખ હોય તે. પ્રશ્ન ત્રણ,
કદ એટલે નાનું મોટું. પ્રશ્ન ચાર, પક્ષીઓ કઈ કઈ રીતે જુદા પડે છે? હા, આમાં આપને ઘણા બધા ઓપ્શન આપ્યા છે, તો તમે વિચારો કે કઈ કઈ રીતે જુદા પડે છે. ઉડ, ચાલ, રંગ, આકાર, કદ, ડોકનું હલનચલન અને અવાજ. પ્રશ્ન પાંચ, પક્ષીને શું શું ફરી મળી શકે છે? પીછા. પ્રશ્ન છ, ઘુવડ શું શું કરી શકે છે? બેઠા બેઠા પાછળની વસ્તુ જોઈ શકે. પ્રશ્ન સાત, પીછા ના હોય તો પક્ષીને શી શી મુશ્કેલી પડે? આમાં પણ ઘણા ઓપ્શન છે, એટલે આપણે વિચારીએ. એક તો ઉડવાથી, વરસાદથી બચવાની અને ઠંડીથી બચવાની. ખૂબ સરસ મિત્રો, તમે સારો પ્રયત્ન કરો છો. હવે છેલ્લો પ્રશ્ન, તમને મેનાની જેમ દોખ હલાવતા આવડે છે? હલાવો. તમે તો આમાં ખૂબ હોશિયાર છો, અને તમે પણ પક્ષીઓને કોઈક ને કોઈક વખત તો જોયા જ હશે, તેઓ કેવું વર્તન કરે છે. તો તમે પક્ષીને જુઓ અને કેવી એ ડોક હલાવે છે, તમે પણ એવો પ્રયત્ન કરો. હવે આપણે મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો. આવજો મિત્રો.